આપણા પુણ્યના પરવાળ્યા છે. કોરોના જાય, મ્યુકોરમાઇકોસિસ આવે, મ્યુકોરમાઇકોસિસ મહામારી તરીકે જાહેર થાય, ત્યાં ટૌટે નામનું વાવાઝોડું આવે છે. અચ્છા અચ્છા, શ્રીમંતોના ગોડાઉનના છાપરા ઉગાડી દીધા છે, ખતમ કરી નાખ્યો લાખોનો માલ. એક બાજુ ધંધા બેસી ગયા હોય અને પડતા ઉપર પાટું, એની મફત આ વાવાઝોડાએ કરોડો રૂપિયા ખતમ કરી નાખ્યા છે. યાદ રાખજો, જે સાવ નબળો છે ને એનો તો કોઈ હાથ પકડશે, જે મધ્યમ વર્ગ છે કોઈની આગળ હાથ લાંબો નથી જ કરવાનો. કોઈની આગળ નહીં, સ્વમાની છે ક્યાંય હાથ લાંબો નહીં કરે. એ ઘરે બેસી ભૂખ્યો રહેશે પણ ક્યારે હાથ લાંબો નહીં કરે. કહેવાય ને, સિંહ ઘાસ ખાઈ જશે, સોરી, સિંહ ભૂખ્યો રહેશે પણ સિંહ ક્યારે ઘાસ નહીં ખાય. આ બધા સિંહના બચ્ચા હોય, હાથ લાંબો નહીં કરે, ભૂખ્યા રહેશે, ત્રણ ટંગમાં એક ટંગ અડધું જ ખાઈને દાડો પસાર કરશે. એવા પણ હજારો કુટુંબો છે, એની ભક્તિ એની રીતે કરા, એને સીધે સીધું ના. એના માટે શ્રીમંતોએ શું કરવું જોઈએ, પોતે એક એવી કીટ બનાવવી જોઈએ કે 3000 હોય પણ 2000 ડિસ્કાઉન્ટ, 1000 આપો અને 3000 કીટ લઈ જાઓ, એમાં એનું સમાન જળવાય. એને એમ થાય કેમ શેરીના પાટિયા લાગે તો તમારા ઘરવાળા પણ દોડે છે કે નથી દોડતા, એને ઘરમાં કપડાં ઓછા જ, સાડીઓ ઓછી જ, ડ્રેસ ઓછા જ, શેરનું પાટિયું લાગ્યું નથી, 50% ડિસ્કાઉન્ટ અને ભાગ્યા. બસ એ જ રીતના મધ્યમ વર્ગ શ્રીમંતો માટે ઉચ્ચ વર્ગના શ્રીમંતોએ આવી કીટ બનાવવા, 2500-3000 અને આપવાની કેટલામાં 1000, 1000 ની આપો 3000 લઈ જાઓ, એનું સમાન જળવા, તમારું સાધનની ભક્તિ થાય. આમ કરી અને આ મહામારી ભીષણ પરિસ્થિતિમાંથી આપણે સૌ બહાર નીકળીએ. સૌથી પહેલાં આપણો ભય દૂર કરીએ, નહીં હેલ્થનો ભય, નહીં વેલ્થનો ભય, પરમાત્માની ભક્તિ ખૂબ વધારતા થાવ. વધતી જતી ભક્તિ તમારા શરીરને તંદુરસ્ત રાખશે, તમારા મનને આર્ત ધ્યાનથી મુક્ત રાખશે અને એના દ્વારા તમે આલોકમાં સમાપ્ત અને પરલોકમાં સદગતિને પ્રાપ્ત કરો. એ શુભેચ્છા વિતરા પરમાત્માની આજ્ઞાનું કંઈ પણ બોલાયેલું ઈચ્છા નીકળાવો. આજે સાંજનું સેશન નથી, હવે સીધું આવતીકાલે બીએસસીના મેમ્બરો માટે પહેલી જ વખત નેપાળ લાઈફની અંદર આવા પ્રવચનનું એક આયોજન કર્યું, સંઘેને વધાવી લીધું. હવે ઘણી વાર એમ થાય કે રોજના પ્રવચન પણ આવા લિમિટેડ સંખ્યામાં રાખવા. સાચું બોલો, આનો વાત મહાબુદ્ધિ વગર કોરોનામાં આવ્યો હોય અમારા 50% મોઢા જોવા મળત ખરા, મળત ખરા. આજે 4 દિવસ છે, 9 વાગ્યાની તમારી દુકાન ખુલી ગઈ હશે, ધંધો ચાલુ થઈ ગયો છે, છતાં તમે અહીંયા બેઠા છો. તમે કંઈક ને કંઈક બાલુ કાઢે પણ તમે બેઠા છો, કારણ કે તમે VIP છો, VIP નથી. અત્યારે કોણ છો? કે ભાઈ નવસારીમાં ખાલી આપણને જ આમંત્રણ છો, બાકી કોઈને નથી. લાભ જવું જોઈએ, કંઈક સ્પેશિયલ. VR સ્પેશિયલ, આપણે સ્પેશિયલ છે. અને મારા સાહેબ આપણા માટે સ્પેશિયલ પ્રવચન, આપણા વાઇફને બોલાવ્યા છે, આપણી મમ્મીને પણ નહીં, આપણી બહેનને પણ નહીં, ખાલી આપણી વાઇફ સજોડે બોલાયેલા છો, માટે તમે આવ્યા છો. બાકી આનો વાત મહાબુદ્ધિ, આવતા વર્ષે વગર કોરોના આવશે ને તો ગોધવા જવા પડશે. ક્યાં ગયા ભાઈ? બોલા, ગયા વખતે બધા દેખાતા હતા, ક્યાં ગયા? પછી ગયું. હવે કોરોના આવશે તો આવશે, બાકી જો નહીં એવું ના કરતા. તમારા માટે સ્પેશિયલ આયોજન, મને પણ આનંદ આપ્યો. કેટલા વખત પછી હું એ પ્રવચન કરું, તમારી જેમ ખુલી ને એ મારી જે દુકાન ખુલી, તમને જેમ ધંધો કરવાનું મન થાય મને ન થાય, તમને એમ થતું હશે હજી મારા ખેંચે જ જાય છે, મુકતા જ નથી, ક્યાંથી મૂકે? તમને પણ છે ને પોલીસ દંડો મારવા આવે ત્યારે બંધ કરો છો, તણને હવા તણ થઈ જાય ને, જરાઈ લાગ્યો ને, હમણાં થઈ ગયો ને યાર, ધંધો જલ્દી કરી લો, પોલીસ આવે પહેલા, અને 3:30 સુધી પોલીસ તો આવે તમે બંધ નથી કરતા. છેલ્લે પોલીસ આવીને કે ભાઈ તમે તો સમજુ લોકો કેવા, તમે વાણીને લોકો આવું કેમ કરો છો, તો અમે બીજાને શું જાઓ? હા હા, બસ હમણાં બંધ, આ સડન પડતા અંદર અંદર એ સડન પાડીને ધંધો ચાલુ, આપણે સડન કરીને ધંધો ચાલુ રાખો. બસ આવી જ રીતના ઘણા વખતે આ ગળું ખુલ્યું, દુકાન ચાલુ થઈ તો મને રોકતો હોય, અને એટલે જ મેં દિવ્યેશને કહ્યું સવાર સાંજ ચાલુ જ રાખો. પણ છેલ્લા કેટલાક મહિનાથી મને સોજો છે, મને ખુદને ખબર નહીં, અને કાલે 4 કલાક આ પગ દબાવીને જે બેઠો, આજે પાછો ગળા જેવો થઈ ગયો.
બુસ્ટર, અત્યારે બુસ્ટરની જરૂર છે, આ ઇમ્યુનિટી પ્રવચનો છે. શરીરની ઇમ્યુનિટી માટે તો તમારા ઘરમાં ઘણું બધું થાય છે. હું તમારા માઇન્ડની ઇમ્યુનિટી વધારીશ. માઇન્ડ અપસેટ ના કરો, માઇન્ડથી ડિસ્ટર્બ ના થાવ. આજનું મારું પ્રવચન આ જ આવ્યું, ડર ગયા છો, ડરો થવાનું હશે તે થશે. જઈએ તો હસતા હસતા કેમ ના છે? આના માટેના આ પ્રવચનો રાખો, તમે બધાએ સારી સંખ્યા વધારી દો.